आवेदनमां जणाव्या अनुसार राज्य परीक्षा बोर्ड द्वारा 2011 થી શિક્ષક અભિરુચિ કસોટી ટાટ 1 અને ટાટ 2 નું આયોજન થાય છે ત્યારબાદ ભરતી કરવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2015 માં ટાટ 1 અને 2017 માં ટાટ 2 તમામ માધ્યમની પરીક્ષા યોજવામાં આવી હતી 2018-2019 માં ભરતી ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પૂર્ણ કરેલી છે તો હાલ 2018 થી 2022 સુધી તમામ ઉમેદવારો જેવા કે પીટીસી અને બીએડ પૂર્ણ કરેલ છે તમામ ઉમેદવારો છેલ્લા 5 વર્ષથી પરીક્ષા આપ્યા વગર વંચિત રહી ગયા છે તો વહેલામાં વહેલી તકે પરીક્ષાનું આયોજન થાય ત્યારબાદ 2022 માં પરીક્ષા લઈ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ ઉપરાંત 2017 માં લીધેલ શિક્ષક અભિરુચિ કસોટી પાસ કરેલ ટાટ 2 ઉમેદવારો જેવા કે 47,000 ને સરકાર ધ્યાનમાં લેતી હોય તો તેની સાથે પરીક્ષાથી વંચિત રહેલી 3,00,000થી વધુ ઉમેદવારોને પરીક્ષા લઈને ન્યાય આપવા બાબતે છેલ્લા 5 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો જેવા કે પીટીસી અને બીએડ પૂર્ણ કરેલ છે પરીક્ષા ન લેવાના કારણે નોકરી મેળવી શકતા નથી વિદ્યા સહાયક ભરતી આશ્રમ શાળા કેજીબીવી આદર્શ નિવાસી શાળા અને ઘણી નામી ખાનગી શાળાઓ પણ લાયકાત માટે ટાટ 2 પરીક્ષા પાસ કરેલ માંગે છે પરીક્ષાનું વહેલી તકે આયોજન કરવા તમામ બેરોજગાર ઉમેદવારો ગુજરાત સરકારને અપીલ કરી છે દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા